નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંગ ચેનલ સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો. આગળના આપણે વિડીયામાં જોયેલું કે પ્રત્યક્ષ માપ, જે આપણે શરીર ઉપરથી બોડી ઉપરથી માપ કેવી રીતના લેવું તે મેં આગળના વિડીયામાં બતાવેલું છે. તે વિડીયો ન જોયું તો જરૂર જોઈ લેજો ભાઈ બહેનો, એમાં ઘણું તમને શીખવા મળશે અને જોવાને જાણવા મળશે. બરોબર, ઘણા ટાઈમથી બહેનોને અને ભાઈઓને રિક્વેસ્ટ આવતી કે આપણે જે બોડી ઉપરથી શરીર ઉપરથી કેવી રીતના બ્લાઉઝનું માપ લેવું મેડમ બતાવો, તો મેં આગળનો વિડીયો અપલોડ કરેલો છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દે. એ વિડીયો જરૂર જોજો તો આ વધારે તમને સમજાશે. તે જ આપણે માપ ઉપર આજે કટિંગ શીખવાના છે. કોઈ બી તમને કોઈ સીવડાવે બહેનો, તો તમને બ્લાઉઝનું માપ ન આપેલું હોય ને તમારે કેવી રીતના એના આપણે બોડી ઉપરથી માપ લેવું તે મેં બતાવેલું છે. બહુ મહત્વનો વિડીયો છે, એ વધારે જોજો તો વધારે તમને સમજાય. તેના ઉપર જ આપણે આજે કટિંગ શીખવાના છે. બરાબર, તો આપણે આ રીતે માપ લીધેલા છે તેવું એ બોડી ઉપરથી, તો એ પ્રમાણે આપણે કટિંગ શીખવાના છે. આ માપ મેં પ્રત્યક્ષ બતાવેલું છે. હવે તમને આ પેપર કટિંગમાં હું બતાવીશ કે તમે ફર્મો આ રીતે કરીને રાખી શકો. બરાબર, તમારો ફર્મો તમે રાખી ને પછી કાપડ ઉપર પાથરીને તમે કટિંગ કરી શકો. પહેલાં હંમેશા તમારે આ રીતે પેપર કટિંગમાં જ કટિંગ કરવું, કેમકે તમને ઓછું ફાવતું હોય તો ડાયરેક્ટ કાપડ ઉપર ન કરવું, કેમકે જો ખરાબ થાય તો તમારું કાપડ ન ખરાબ થાય ને પેપર ખરાબ થાય. બરાબર, એટલે તમારે પરફેક્ટ શીખવા માટે પહેલાં પેપર કટિંગનો યુઝ કરવો. હવે આપણે કોઈ બી બ્લાઉઝ હોય, બરાબર, હું તમને ટક્સવાળું બ્લાઉઝ શીખવાડવાની છું, તો એ પ્રમાણે આપણે માપ લઈએ. તો આપણે 14 છે તો 15 ઇંચ. બરાબર, તમારે જે આપણે શરીર ઉપરથી માપ લીધે તો બોડી ઉપરથી એમાં તમે જે માપ લીધું એમાં 1 ઇંચ વધારે લેવાનું. તમે જોજો આ વિડીયો ખાસ, આમાં કઈ કઈ જગ્યાએ ફરક આવશે. પ્રત્યક્ષ માપમાં આપણે ને આપણે જે બ્લાઉઝ સીવેલું હોય એના ઉપર બહુ ફરક હોય છે આમાં. તો હવે આપણે શોલ્ડર જોઈ લઈએ. તો આપણે પ્રત્યક્ષ માપમાં 14નો આપણે 13નો શોલ્ડર આવેલો. બરાબર, તો 13નો શોલ્ડર પ્રત્યક્ષ માપમાં આપણે લીધેલો હોય આપણા શરીર ઉપરથી, તો આપણે 2 ઇંચ કમ કરવાનો હોય છે. જેમ ડીપ ગળું થાય એમ તો તમારે વધારે કરવાનું હોય છે. બરાબર, મારે ડીપ ગળાનું જ કરવાનું છે, એટલે આપણે 11નો શોલ્ડર 2 ઇંચ આપણે કમ કરીશું, એટલે આપણે 5.5, 11.5, 5.5. તમે જોઈ શકો છો આ બધો બહુ ફરક હોય છે. આપણે જે પ્રત્યક્ષ માપ લઈએ એમાં બહુ આ રીતે ફરક કરવાનો હોય છે. કે તમારો જે શોલ્ડર, તમારે કોલરવાળું બ્લાઉઝ કે ડ્રેસ કરવો હોય તો તમારે એનું 1.5 જ કરી લેવાનું. બરાબર, બાકી તમે પ્રત્યક્ષ માપમાં તમારે 2 ઇંચ કમ કરવાનું હોય છે. જેમ તમારું ગળું ડીપ જાય, 9, 10, 11, 12 એ રીતે તમારું ડીપ ગળાનું હોય તો તમારે શોલ્ડર 2 ઇંચ કમ કરવાનો. તમારે એ રીતે 8, 7 હોય તો તમારે 1 ઇંચ કમ કરવાનો. બરાબર, એ ખાસ ધ્યાન દેજો, હું તમને જે પોઈન્ટ સમજાવું તે ખાસ ધ્યાન દેજો. મારે 11 ઇંચનું ગળું કરવાનું છે એટલે મેં 5.5 લીધો. બરાબર, હવે મૂંઢાકાર, તો મૂંઢાકાર આપણે પ્રત્યક્ષ માપમાં આવેલો 12, તો એનું 1.5 આપણે લેવાનું 6. બરાબર, બધા મેં માપ બતાવેલા છે કે તમારે આ રીતે શરીર ઉપરથી આપણે માપ લેવું હોય ને પછી એનું કટિંગ કેમ કરવું એ તમારે આ જાણવાનું છે, આજે શીખવાનું છે. હવે આપણે 7ની પહોળાઈ, તમારી 7ની પહોળાઈ આવે. હવે આપણે 7ની પહોળાઈ હતી 32, તો લૂઝિંગ આપણે થોડુંક દેવું પડે પ્રત્યક્ષમાં પણ. તો 2 ઇંચનું લૂઝિંગ મેં દીધું તો 37 કર્યો. બરાબર, હવે 37નો આપણે 7ઠો ભાગ કરવાનો છે, તો આપણો 8.5. બરાબર, એનો 4 ભાગમાં તમારે ડિવાઈડ કરીને કરવાનું છે. હવે 1.5 ઇંચ આપણે સિલાઈ માટે. આ રીતે તમે કોઈ બી બ્લાઉઝનું આ રીતે માપ લઈ શકો, જે રીતના હું બતાવું છું તે રીતે. હવે આપણે કમર આપણી હતી 30, તો એનું લૂઝિંગ આપણે દીધું 2 ઇંચ, તો આપણે એનો 7ઠો ભાગ. બરાબર, 32નો 7ઠો ભાગ, તો 8. પ્રત્યક્ષ માપમાં તમારે 1 થી 2 ઇંચ લૂઝિંગ દેવું, નકર ફિટિંગ બહુ થઈ જાય એટલા માટે. હવે 1 ઇંચ આપણે ટક્સ માટે. બરાબર, 1.5 ઇંચ આપણે સિલાઈ માટે. આ રીતે હવે આપણે બધા માર્કિંગને જોઈન્ટ કરી લઈએ. આ રીતે હરેક પોઈન્ટ હું તમને સમજાવવાની કોશિશ કરું છું, તે પ્રમાણે તમારે કટિંગ કરતા શીખવાનું છે, એ ખાસ ધ્યાન દેજો. હવે આપણે મૂંઢાકાર, તો આપણે 1 ઇંચ આ રીતે રાખી ગોલાઈ દઈએ. આ રીતે તમને મૂંઢાકારનો શેપ તમને ન દેતા આવડતું હોય તો કયા કયા તમારે કેવી રીતના શેપ દેવો
ઈ પણ તમને હું એક વિડીયો લઈને આવી તેમાં સમજાવી દઈશ કે કેવી રીતના તમારે સાઈપ લેતા શીખવાનું છે. હવે આપણે ગળાની પહોળાઈ તો સવા બે, ગળાની લંબાઈ તો આ રીતે 11 ઇંચ, અહીં આપણે 2.5 ઇંચ આ રીતે રાખી આ રીતે આપણે ગોળ શેપ આપી દઉં ગળાની. આ રીતે આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. તમે જોઈ શકો છો હું કટિંગ કરીને બતાવું, પછી આપણે આગળનો ભાગ શીખવાના છે. જે મેં તમને પોઈન્ટ બતાવેલા એ પોઈન્ટનું ખાસ ધ્યાન દેજો બધી વસ્તુમાં. તમે આ રીતે કાગળ તમારું પેપર તમારી જોડે આવા જાડું ન હોય તો તમે આપણે જે રેગ્યુલર પેપર આવે તેમાં પણ તમે યુઝ કરી શકો, એમાં પણ કટિંગ કરી શકો. બરોબર, શીખવાથી આપણે કોઈ બી પેપરનો યુઝ કરી શકો પણ કટિંગની પ્રેક્ટિસ જરૂર કરવી. વારે વારે હું વિડીયોમાં બતાવું કહું છું કે એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ કરી અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. બરોબર, હવે જોવાનો છે આપણે આગળનો ભાગ. હવે આપણે આ જે કાપ ઓલું પેપર છે ત્યાં આપણે આ રીતે પાછળનો ભાગ રાખી દેવાનો છે. બરોબર, હવે આપણે આગળના ભાગમાં કઈ કઈ જગ્યાએ ફરક કરવો તે તમને સમજાવી દઉં. હવે આપણે 15 ઇંચની રાખી તો આપણે એમાં 16 ઇંચ એક વધારે ઇંચ રાખવાનો છે. ટોક્સ માટે 1/2 ઇંચ ને 1/2 ઇંચ આપણે જે નીચેનો યોગ આવે ને સિલાઈ માટે, તો ટોટલ આપણું 16 ઇંચ થવું જોઈએ. તમે જોઈ શકો છો 16 ઇંચ થઈ ગયું. હવે બધી જગ્યાએ આપણે માર્કિંગ કરી લઈએ. તો બધી જગ્યાએ આ રીતે માર્કિંગ કરી ને પછી હું તમને સમજાવું તે રીતે તમારે કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવાનું છે તે તમને સમજાવીશ. બરોબર, આ રીતે પહેલાં આપણે માર્કિંગ કરી લઈએ પાછળનો ભાગ છે તે પ્રમાણે. આ રીતે મેં માર્કિંગ કરી લીધું. હવે આપણે ગળાની લંબાઈ જોઈ લઈએ. તો તમારી પસંદગી ઉપર હોય છે 5.5-6, તમારે 6 ઇંચનું આપણે ગળું રાખવાનું છે. બરોબર, તો 6 ઇંચ અહીંયા આપણે 1/2 ઇંચ અહીંયા આપણે 2.25 લેવાનું છે. બરાબર, વધારે નથી રાખવાનું, તમારે પહોળું તો ન થાય. આ પણ ઘણા બહેનોને રિક્વેસ્ટ આવે છે કે અમારું ગળું પહોળું બહુ થઈ જાય છે, તો તમે જે સિલાઈ કરો છો ને ત્યારે ખેંચીને અથવા તમારે આ ગળાની પહોળાઈ તમારે વધારે રખાઈ જતી હોય તો આ પ્રોબ્લેમ થાય. એનો હું એક વિડીયો લઈને આવીશ, તેમાં પણ એનું સોલ્યુશન બતાવીશ. આ રીતે પહેલાં આપણે ચોરસ કરી લેવાનું, પછી આપણે આગળનો શેપ આપવાનો છે. બરોબર, આ રીતે રાખી ને આ રીતે આપણે શેપ આપી દેવાનો છે. આગળ જોઈ શકો છો આ આપણો આગળનું શેપ થઈ ગયો. હવે આપણે બેલ્ટ માટેનું માર્કિંગ કરવાનું છે. એક 12.5 આપણે માર્કિંગ કરી લઈએ, જે આપણે ટક્સ લઈને એનું માર્કિંગ છે. બેલ્ટ માટે તો 1.5-3 માર્કિંગ કરી લઈએ. બરોબર, ને આ સાઈડ આપણે 3 ઇંચ આ રીતે, આ નીચેનો આપણો બેલ્ટ થશે. ટક્સ આપણે ટક્સ બ્લાઉઝ હોય તો આ રીતે, ને આને આ રીતે ગોલાઈમાં દઈ દઈએ. 1/2 ઇંચ આપણે થોડું ઉપર લઈને આવી રીતે ગોલાઈ દેવાનું. આ નીચેનો યોગ થઈ ગયો. હવે આપણે ટક્સ માટેનું માર્કિંગ તો આ રીતે 4 ઇંચે એક માર્કિંગ કરવાનું. શોલ્ડરનું મધ્ય આવવું જોઈએ. બરોબર, અહીંયા આપણે 3 ઇંચ. બરોબર, આ રીતે સીધી એક લાઈન ડ્રો કરી. હવે 1/2 ઇંચ અહીંયા રાખવાનું ને 1/2 ઇંચ અહીંયા, આપણે આ રીતે આપણો વચ્ચેનો ટક્સ થશે આ રીતે. બરોબર, હવે સાઈડના ટક્સ તો 1.5 ઇંચ છોડી દેવાનું. જ્યાં ટક્સ લીધો હોય ત્યાંથી 1.5 ઇંચ, આ સાઈડથી 1.5 ઇંચ. બરોબર, ને આ જે અહીંયા ક્રોસમાં આવે છે ને એ અહીંયાથી તમારે 1.5 ઇંચ છોડી દેવાનું, એ આપણે અહીંથી આ ટક્સ આવશે. બરોબર, હવે બધાના માર્કિંગ હું તમને જોઈન્ટ કરીને બતાવું તે પ્રમાણે થશે. આ રીતે આ આપણા ટક્સ નાના આવશે. 1/2 ઇંચથી પણ આપણે થોડું કમ રાખીને આ રીતે ટક્સ લેવાના છે. આ રીતે, બરાબર, નાના ટક્સ લેવાના છે, એટલે થોડા ક્રોસમાં આવશે આ રીતે. આ રીતે, બરાબર, એક આપણે આ ટક્સ જે મૂંઢાકારે આવે ને, એક ટક્સવાળું બ્લાઉઝનો પણ કોમેન્ટ આવે છે તો એ પણ હું લઈને આવીશ. એક ટક્સ, ફક્ત એક ટક્સવાળું બ્લાઉઝ
એ રીતે તમારે ત્રણ ટક્સ વાળું આવે, આપણે અહીંયા ને ટક્સ લઈએ, ત્રણ ટક્સ વાળું પણ બ્લાઉઝ આવે. આ રીતે બધા માર્કિંગ થઈ ગયા ટક્સ વાળા બ્લાઉઝ ના. કટિંગ કરીને બતાવું તમને, તે પ્રમાણે આપણે કટિંગ કરવાનું છે. જે હરેક પોઈન્ટ હું તમને સમજાવું છું તે પ્રમાણે સમજીને કટિંગ કરજો. એવું થાય તો આપણે વિડીયો રિપીટ કરી લેવો બરોબર, એટલે વધારે તમને સમજાય. આ ગળાનું આપણું કટિંગ કરી લો. આપણે ફર્મો છે એટલે સિંગલ રાખેલું છે, બાકી તમારે ડબલ કાપડ રાખવાનું છે તો તમારા આગળ પાછળના ભાગ થશે બરોબર. એ ખાસ ધ્યાન દેવાનું છે, એ ન ભૂલતા. આ રીતે આપણા ટક્સના માર્કિંગ કરી લઈએ. આ રીતે આપણું એક ટક્સનું છે, આ રીતે આપણે વચ્ચેનો ટક્સ એનું માર્કિંગ કરી લઈએ. આ રીતે આપણું કાપડ વધેલું છે અમારું કટિંગ. આ આપણો સાઈડ ટક્સ, આ આપણો મૂંઢા કરે છે ટક્સ આવે તેનું માર્કિંગ. આ રીતે આપણો આગળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થશે. હવે આપણે સ્લીવ જોઈ લઈએ. હવે આપણે સ્લીવ જોવાની છે બરોબર. તો આ રીતે મેં પેપરને એક વખત ફોલ્ડ કરી લીધું બરોબર. હવે આપણે લંબાઈ લેવાની સ્લીવની. તો આપણે 4 ઇંચની રાખવી, તો 7 દી સ્લીવ હોય તો તમારે 1.5 ઇંચ, અસ્તરવાળી હોય તો તમારે 1.5 ઇંચ. તો આપણે 7 દી કરવાની તો 5.5 બરોબર. આ રીતે સાદું બ્લાઉઝ હોય અસ્તર વગરનું તો તમારે 1.5 ઇંચ વધારે રાખવાનું. હવે આપણે આ પાછળનો ભાગ લેવાનો, એનો મૂંઢાકાર માપવાનો. આ રીતે આ રીતે 1.25 બરાબર. સિલાઈ માટેનું આપણે આ રીતે નથી લેવાનું, થોડું 1.5 ઇંચ જેટલું બાદ કરીને લેવાનું છે. તો હવે 1.25, તો આપણે 1.25 અહીંયા એક માર્કિંગ કરવાનું છે. આ રીતે હવે આપણે મોરી જોવાની છે. તો મોરી આપણી 11 છે તો આપણે 5.5, 1.5 ઇંચ આપણે સિલાઈ માટે બરોબર. આ માર્કિંગને પહેલાં આપણે જોઈન્ટ કરી દઈએ. હવે આપણે 1.5 ઇંચ એક માર્કિંગ કરવાનું છે. આ રીતે 1.5 ઇંચ જેટલું અહીં છોડી દેવાનું. આ રીતે સીધો લાઇન ડ્રો કરી લેવાની બરોબર. એ 2 ઇંચ અહીંયા છોડ, આ રીતે માર્કિંગ કરી લેવાનું. હવે આપણે શેપ આપી દઈએ સ્લીવનો. આ રીતે બરોબર, આ રીતે આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતે મેં બધા પોઈન્ટ તમને સમજાવી દીધા કે આપણે પ્રત્યક્ષ માપ હોય, શરીર ઉપરથી લીધેલું માપ હોય તો તે કેવી રીતના કટિંગ કરવું. તમે કોઈ બી બ્લાઉઝનું કરી શકો, જે મેં મેથડ બતાવી તે પ્રમાણે તમારે કટિંગ કરી ને ટ્રાય જરૂર કરજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો બરોબર. ને આગળનો વિડીયો ન જોઈએ તો ભાઈ બહેનો જરૂર જોજો, તો વધારે તમને સમજાશે કે કેવી રીતના તમારે માપ લેવું. એ બહુ મહત્વનું છે કે આપણે કોઈ વ્યક્તિ તમારી જોડે આવે ડ્રેસ કે બ્લાઉઝ સીવડાવવા, તમે બહારનું કામ લેતા હોય તો તમને બ્લાઉઝ કે ડ્રેસ ન હોય ને પ્રત્યક્ષ માપનું કહે તો તમને લેતા આવડવું જોઈએ ને તેના ઉપર કટિંગ પણ તમને આવડવું જોઈએ. તો એ રીતે વિડીયો જોજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ને આ રીતે અવનવા તમારે ફરમા મગાવો હોય કોટનના કાપડમાં, મેં ઓનલાઈન દેવાનું સ્ટાર્ટ કરેલું છે. કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા કે બોમ્બે કટોરીવાળા કે તમે કોઈ બી વસ્તુ મગાવી શકો છો. મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને મગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો. ભાઈ બહેન કા વિડીયો તમને કેવો લાગ્યો? આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.